તો તમે પણ કોઈ જમીન ખરીદી છે, કોઈ મિલકત ખરીદી છે અને બહાનું આપી દીધું છે, હવે દસ્તાવેજ કરવાની ના પાડે છે? તો ફ્રેન્ડ્સ, જાણી લો શું છે તમારા અધિકારો. ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાબિત થવાનો છે એ લોકો માટે જેમને હમણાં રિસેન્ટલી કોઈ જમીન ખરીદી છે અથવા મિલકત ખરીદી છે, પણ બહાનું પણ આપી દીધું છે અને હવે સામેવાળી વ્યક્તિ દસ્તાવેજ કરવાની ના પાડે છે. તો ફ્રેન્ડ્સ, આવા સંજોગોમાં શું અધિકારો હોય છે એમના? આજે આપણે આ વિડીયોમાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અધિકારો વિશે જાણવાના છે કે આવી વ્યક્તિના કયા કયા અધિકારો હોય, શું કરી શકે આવી વ્યક્તિ, એ પણ આ વિડીયોમાં સમજીશું. તો ફ્રેન્ડ્સ, મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે આ વિડીયો એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે જ્યારે કોઈ વ્યક્તિ બહાનું આપી દે છે કોઈ મિલકતનું, કોઈ જમીનનું, અને એવા સંજોગોમાં એક એગ્રીમેન્ટ થઈ જતો હોય છે, પછી જો એગ્રીમેન્ટનો બ્રીચ થાય અથવા તો દસ્તાવેજ કરવાની ના પાડે આવી વ્યક્તિ, તો એવા સંજોગોમાં કયા અધિકારો હોય છે? તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર વન અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેત. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. પણ જે લોકો આજે મારી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લીજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. ફ્રેન્ડ્સ, સૌથી પહેલું છે લીગલ નોટિસ. યસ ફ્રેન્ડ્સ, સૌથી પહેલો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ રાઇટ જે છે, ધીસ ઇઝ લીગલ નોટિસ નો રાઇટ. ધ બાયર કેન સેન્ડ અ લીગલ નોટિસ ટુ ધી સેલર. આપ ખરીદનાર છો તો આપ તમારા વેચનારને એક લીગલ નોટિસ આપી શકો છો અને કહી શકો છો કે ભાઈ, મેં જે પણ કંઈ બહાનું આપ્યું હતું એડવાન્સમાં એ મને પાછું આપી દો, અથવા તો તમે એ પણ કહી શકો કે આપણી વચ્ચે જે એગ્રીમેન્ટ થયો હતો એ મુજબ તમારે શું કરી આપવું પડશે, મને દસ્તાવેજ કરી આપવો પડશે, એવી તમે લીગલ નોટિસ આપી શકો છો. લીગલ નોટિસ સર્વ્સ એઝ અ ફોર્મલ કોમ્યુનિકેશન ઇન્ડિકેટિંગ ધી બાયર્સ ઇન્ટેન્શન. ખરીદનારનું ઇન્ટેન્શન બતાવશે આ લીગલ નોટિસ. કોને? સેલરને કહેશો કે જો તમે ફેલ થશો તો હું દાવો કરીશ, અથવા બીજી જે પણ કંઈ રાઇટ્સ હશે તમારા એનો ઉપયોગ કરીશ. સૌથી પહેલો જે અધિકાર મળે છે એક ખરીદનાર તરીકે તમને, એ છે કે તમારે એક લીગલ નોટિસ આપવાની છે. જ્યારે તમને વેચનાર શું કરે છે, ના પાડે છે દસ્તાવેજ કરી આપવાનો, તમારે સૌથી પહેલા શું કરવાનું છે, એક લીગલ નોટિસ આપવાની છે. અને સૌથી પહેલું આ સ્ટેપ છે, રિલીફ કહી શકો એક પ્રકારે, કે તમારે સૌથી પહેલા લીગલ નોટિસ આપી દેવાની છે. હવે વાત કરીએ સેકન્ડ થિંગ, તમે તમારો બીજો અધિકાર શું છે અથવા તો તમે બીજું શું કરી શકો એમ છો. તો ફ્રેન્ડ્સ, બીજા અધિકારની વાત કરીએ તો બીજું સ્પેસિફિક પરફોર્મન્સની વાત છે. ફ્રેન્ડ્સ, અહીંયા સમજવું પડશે કે આપણી પાસે જે રેમેડી છે એ બે રીતે રેમેડી મળે છે, આપણે બે રીતે સહાય મળે છે, બે રીતે એક રિલીફ મળશે. કઈ રીતે? તો પહેલા તો આપે જે બહાનું આપ્યું છે એ પાછું મેળવવા તમે હકદાર છો, એટલે કે જો તમારે પાછું જોઈતું હોય તો તમે પાછું મેળવી શકો છો, એ પણ વ્યાજ સહિત. અને બીજું એ છે કે જો તમારે વાતચીત થઈ છે, તમારે એગ્રીમેન્ટ થયું છે, એ પ્રમાણે તમારે જો દસ્તાવેજ જ કરાવવો છે તો એ પણ આપ કરાવી શકો છો. સેકન્ડ નંબરની થિંગમાં આપણે સમજવા જઈ રહ્યા છે સ્પેસિફિક પરફોર્મન્સ. ધ બાયર કેન ફાઇલ અ સ્યુટ ફોર સ્પેસિફિક પરફોર્મન્સ ઇન અ સિવિલ કોર્ટ. હવે ખરીદનાર પાસે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રાઇટ છે. કયો રાઇટ છે? સિવિલ સ્યુટ ફાઇલ કરવા. તો સિવિલ સ્યુટ કઈ સેક્શન હેઠળ, કયા એક્ટ હેઠળ ફાઇલ થશે? તો સ્પેસિફિક પરફોર્મન્સની કલમ નંબર 10 હેઠળ આ સ્યુટ ફાઇલ થઈ શકે ફ્રેન્ડ્સ. સિવિલ કોર્ટમાં તમારી જે પણ કોઈ જ્યુરિસડિક્શનમાં આવતી સિવિલ કોર્ટ હશે ત્યાં આ દાવો ફાઇલ થઈ શકશે. તમે ત્યાં રિલીફ માંગી શકશો કે આવી રીતે ખરીદનાર અને વેચનાર જે વ્યક્તિઓ હતા, તમે છો અને વેચનાર, તમારી વચ્ચે આવો કોન્ટ્રાક્ટ થયો હતો અને તે મુજબ તમે પૈસા પણ આપી દીધા છે અને બીજા જે પૈસા આપવાના થાય છે એ પણ તમે આપવા માટે તૈયાર છો, અને એમ કરીને તમે દાવો કરી શકો સ્પેસિફિક પરફોર્મન્સ માટેનો. એટલે કે ખરીદનાર પોતે દસ્તાવેજ નથી કરી આપતો, તેને દસ્તાવેજ કરાવવા માટે આ રીતે તમે દાવો કરી શકો છો. આ તમારી પાસે એક રિલીફ છે. આ રીતે સિવિલ સ્યુટ ફાઇલ કરશો તો તમને રિલીફ મળી શકે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, સેકન્ડ નંબરમાં સ્પેસિફિક પરફોર્મન્સ માટેનો તમે દાવો કરી શકો છો. આગળ વધીશું થર્ડ નંબર તરફ. તો ફ્રેન્ડ્સ, થર્ડ નંબરની વાત કરીએ તો રિફંડ ઓફ એડવાન્સ મની. મેં હમણાં વાત કરી એ પ્રમાણે જો હવે તમારે સ્પેસિફિક પરફોર્મન્સ નથી કરાવવું, તમારા વચ્ચે જે એગ્રીમેન્ટ થયો છે ખરીદનાર સાથે તમારો,
તો તમે શું કરી શકશો? તો આવા સંજોગોમાં તમે રિફંડ મેળવી શકો છો, જે પણ કંઈ તમે બહાનું આપ્યું હતું એ બહાનું પરત મેળવી શકો છો, ને એ પણ વ્યાજ સહિત ફ્રેન્ડ્સ. અથવા તો તમે જે બહાનું આપ્યું હતું એનાથી, એ સિવાય જો તમને પાછું નથી આપો અથવા તો દસ્તાવેજ નથી કરી આપતો, એનાથી તમને બીજા કોઈ પણ લોસીસ થયા છે તો એ પણ તમે માંગી શકો છો ખરીદનાર પાસે. ઇફ સ્પેસિફિક પરફોર્મન્સ નોટ ફેસેબલ ટુ ઓર ધી બાયર ચૂઝિસ નોટ ટુ પરસ્યુ ઇટ, દે કેન ફાઇલ અ સ્યુટ ફોર ધ રિફંડ ઓફ ધી. તમે શું કરી શકો છો? રિફંડ મેળવવા માટે એડવાન્સ મની જે આપી હતી વ્યાજ સહિત અથવા તો ડેમેજ જે પણ થયું છે એ સહિત બધું જ મેળવવા માટે તમે દાવો દાખલ કરી શકો છો કે મારે આટલા રૂપિયા મેં આપ્યા હતા એડવાન્સ તરીકે, હવે મને વ્યાજ સહિત પરત આપો ને આનાથી મને આ નુકસાન થયું છે, એ પણ અદાલત પાસે તમે જઈને માંગણી કરી શકો છો. અને કોણ આપશે? ખરીદનાર, વેચનાર આપશે, જે પણ કોઈ સેલર હશે એને આપવું પડશે. આ પણ એક રિલીફ છે જ્યારે તમે આ ઓપ્શન ચૂઝ કરો છો ત્યારે. હમણાં મેં વાત કરી બે ઓપ્શન છે આપની પાસે, જ્યારે તમે એડવાન્સ મની પરત લેવાનો ઓપ્શન ચૂઝ કરો છો તો તમે મની રિકવરીનો દાવો કરી શકો, જ્યારે તમે દસ્તાવેજ કરાવવો જ છે તમારે તો તમે સ્પેસિફિક પરફોર્મન્સ હેઠળ દાવો કરી શકો. આગળ વધીશું, શું રિલીફ છે નેક્સ્ટ? કેન્સલેશન ઓફ એગ્રીમેન્ટ. ફ્રેન્ડ્સ, તમારી વચ્ચે અને જ્યારે વેચનાર વચ્ચે એક એગ્રીમેન્ટ થયો હતો, હવે તમે એ એગ્રીમેન્ટને કેન્સલ પણ કરાવી શકો, રદ પણ કરાવી શકો. ધ બાયર કેન સીક ધી કેન્સલેશન ઓફ ધી એગ્રીમેન્ટ ડ્યુ ટુ ધ સેલર્સ નોન પરફોર્મન્સ એન્ડ ક્લેમ ધી રિફંડ ઓફ ધી એડવાન્સ પેમેન્ટ. તમે જે તમારા અને ખરીદ વેચનાર વચ્ચે જે એગ્રીમેન્ટ થયો હતો એને કેન્સલ કરાવી શકો કે ભાઈ અમારી વચ્ચે આવો કરાર થયો હતો પણ હવે પરફોર્મન્સ કરવાનું ના પાડી રહ્યા છે વેચનારને, એટલા માટે આ કરાર જે છે રદ કરવો જોઈએ અને જે પણ મેં એડવાન્સ આપ્યું હતું મને રિફંડ મળવું જોઈએ, એ પ્રમાણે તમે એક રિલીફ માંગી શકો અદાલતમાં. ધીસ રેમેડી ઇઝ રેલેવન્ટ વેન ધ બાયર નો લોંગર વિશિસ ટુ પરસ્યુ ધી ટ્રાન્ઝેક્શન. આ રેમેડી ત્યારે જ મળે કે જ્યારે તમે ખરીદનાર છો ને તમે આગળ વધવા માંગતા નથી, પરફોર્મન્સ કરાવવા માંગતા નથી, ત્યારે જ મળી શકે. આ ચાર નંબરનો અધિકાર. આગળ વધીશું નેક્સ્ટ રાઈટ તરફ. પાંચ નંબરમાં છે કન્ઝ્યુમર કોર્ટ કમ્પ્લેન. ફ્રેન્ડ્સ, આ પણ એક બહુ જ અગત્યનો અધિકાર છે. તમે કન્ઝ્યુમર કોર્ટમાં એક કમ્પ્લેન ફાઇલ કરી શકો છો ઇફ ધી ટ્રાન્ઝેક્શન ફોલ્સ વિદ ઇન ધી સ્કોપ ઓફ ધી કન્ઝ્યુમર પ્રોટેક્શન લો. જો તમારો વ્યવહાર જે છે એ ગ્રાહક તકરાર, ગ્રાહકના કાયદા મુજબ આવતો હોય તો એવા સંજોગોમાં તમે એક કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. ક્યાં? ગ્રાહક કન્ઝ્યુમર ફોરમમાં. અને ત્યાં તમે વેચનાર પાસેથી રિલીફ માંગી શકો છો, જે પણ કંઈ ડેમેજ થયું તે પણ માંગી શકો છો, જે પણ કંઈ તમે કમ્પન્સેશન સ્વરૂપે વળતર મેળવી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા તો આ પાંચ નંબરનો અધિકાર થયો કન્ઝ્યુમર કોર્ટ કમ્પ્લેન. નેક્સ્ટ આગળ વધીશું. સિક્સ, ક્રિમિનલ કમ્પ્લેન. ફ્રેન્ડ્સ, તમારી પાસે આ પણ એક ઓપ્શન રહેલો છે. તમે ક્રિમિનલ કમ્પ્લેન ફાઇલ કરી શકો છો વેચનાર પર. તમે ખરીદનાર છો, તમારા વચ્ચે અને વેચનાર વચ્ચે એક એગ્રીમેન્ટ થયો હતો ને એ મુજબ તમે એડવાન્સ મની આપી ચૂક્યા છો, તો એવા સંજોગોમાં જો હવે એ વ્યક્તિ દસ્તાવેજ કરવાની ના પાડે છે, આનાકાની કરે છે, તો તમે એના પર ક્રિમિનલ કમ્પ્લેન એટલે કે FIR કરી શકો છો. FIR કઈ કલમ હેઠળ થશે? તો FIR જે છે 406 હેઠળ અને 420 હેઠળ થશે. ગુનાહિત વિશ્વાસઘાતનો જે કોન્સેપ્ટ છે એ લાગશે, ને સાથે સાથે છેતરપિંડીનો પણ લાગશે, ને એમ કરીને 7 વર્ષ સુધીની કેદની સજા છે. આમાં તમે FIR દાખલ કરાવી શકો છો. ઇફ સમ કેસીસ ઇફ ધી સેલર્સ એક્શન્સ એમાઉન્ટ ટુ ફ્રોડ ઓર ચીટિંગ, જો ફ્રોડ થયું છે અથવા ચીટિંગ કહેવાય આને, આવું કંઈ થયું હોય તો તમે IPC મેં કીધી એ પ્રમાણે એ સેક્શન હેઠળ FIR પણ દાખલ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ પણ એક રેમેડી છે, ને ઘણી વાર FIR થી પ્રેશર વધારે આવતું હોય છે ને એના કારણે ઘણી વાર ડિસ્પ્યુટ નો અંત પણ આવતો હોય છે. તો આ પણ 6 નંબરમાં એક રિલીફ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. નેક્સ્ટ રિલીફ તરફ આગળ વધીશું. રેરા કમ્પ્લેન. ફ્રેન્ડ્સ, આ લેટેસ્ટ છે, આવું ક્યાંય જોવા નહીં મળે આપને. રેરા એટલે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ડેવલપમેન્ટ એક્ટ જે છે એ હેઠળ પણ તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. ઇફ ધી પ્રોપર્ટી ફોલ્સ અંડર ધ પરવ્યુ ઓફ ધી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી હોય તો તમે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016 હેઠળ એપ્રોચ કરી શકો છો સ્ટેટ્સ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ, અને ત્યાં તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો કે ભાઈ એગ્રીમેન્ટ થયો હતો એનું પાલન વેચનારે કર્યું નથી ને એટલા માટે મને રેમેડી મળવી જોઈએ. તો તમે આ પ્રમાણે શું કરી શકશો? રેરા કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. આ પણ એક બહુ જ અગત્યનો અધિકાર છે. જ્યારે તમે બહાનું આપી દીધું છે, વેચનાર દસ્તાવેજ કરવાની ના પાડે છે ત્યારે. નેક્સ્ટ, આ 7 અધિકાર છે ફ્રેન્ડ્સ. એક વેચનાર અને એક ખરીદનાર વચ્ચેના આવા એગ્રીમેન્ટ પર જ્યારે વેચનાર ના પાડી રહ્યો છે દસ્તાવેજ કરવાની, ત્યારે 7 અધિકારો મળે છે જે આપણે ચર્ચા કરી. પણ
આ બધા જ અધિકારો તો છે જ, પણ સાથે સાથે તમારે એટલે કે ખરીદનાર તરીકે શું ધ્યાન રાખવાનું છે, જે પણ કંઈ પુરાવા હોય, બધા પુરાવા, રેલેવન્ટ ડોક્યુમેન્ટ, જે પણ કંઈ તમારા કોમ્યુનિકેશન થયા હોય, ટ્રાન્ઝેક્શન હોય, એ બધું તમારે કેસના સપોર્ટમાં આવા દસ્તાવેજી પુરાવા સાથે રાખવા પડશે. તો જ તમે જે છે આવા વ્યક્તિ પર એસ જે રેમેડી તમારે માંગવી હોય, જે પણ કંઈ રિલીફ માંગવી હોય, એ તમે માંગી શકશો. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટલી આજે આપણે સમજ્યા છીએ કે જ્યારે એક વેચનાર અને ખરીદનાર વચ્ચે કોઈ કોન્ટ્રાક્ટ થાય છે, કોઈ એગ્રીમેન્ટ થાય છે, બાનું પણ આપી દે છે ખરીદનાર વેચનારને, ત્યાર પછી જે વેચનાર હોય છે દસ્તાવેજ કરવાની ના પાડે, તો ખરીદનાર પાસે મેં જણાવ્યા પ્રમાણે 7 પ્રકારના અધિકાર છે. સિવિલ ક્રિમિનલ રાઇટ્સ પણ છે, રેરા કમ્પ્લેન્ટ, કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ પણ કરી શકાય છે. આ બધા જ અધિકાર છે. આઈ હોપ સો આપ સૌને બિલકુલ ક્લેરિટી મળી ગઈ હશે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ પાસેથી કોઈ જમીન કે મિલકત ખરીદે છે ને, એ વ્યક્તિ ના પાડી દે દસ્તાવેજ કરવાની બહાનું આપી દીધું છે તેમ છતાં, તો પછી આવી વ્યક્તિ પાસે આ પ્રકારના અધિકાર રહેલા છે, અધિકારોનો યુઝ કરી શકાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટલી આપણે આજે સમજી ગયા. હોપ સો આપ સૌને આ વિડીયોમાં ડિટેલમાં સમજૂતી પડી ગઈ હશે. ખાસ કરીને જ્યારે પણ આવા સંબંધોમાં જ્યારે પણ આવી રીતે તકરાર ઊભી થાય છે તો શું રિલીફ મળે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આપ સૌને વિડીયો બહુ સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક બટન પર જરૂરથી ક્લિક કરી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપ સૌને મળી જાય. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. કોમેન્ટ પણ કરી દેજો જો આપ સૌને કંઈ પણ જાણવા સારું એવું મળ્યું છે તો. પ્લીઝ કોમેન્ટ કરી દેજો. આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેજે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.